આ સુરતના અડાજણ વિસ્તારના તળાવમાં શંકાસ્પદ રીતે માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી કવિ કલાપી ગાર્ડનના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુને ભેટી છે જ્યાં તળાવમાં મૂકવામાં આવેલી હજારો માછલીઓના મૃત્યુ થયા ત્યારે માછલીઓના મૃત્યુ અંગે લોકોનું કહેવું છે કે ફ્લડ ગેટ ખોલવામાં આવતા તેના ગંદા પાણીને કારણે માછલીઓના મૃત્યુ થયા છે જેને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે मच्छी पानी गंदा होने की वजह से उसको मच्छी को ऑक्सीजन नहीं मिला वो हिसाब से सब मर गई हजारों मच्छी मर गए बेचारे किस तरीके से हालत यहाँ हालत है अभी इस बदबू बहुत आ रही है रोज वॉक करने वाले परेशान है समग्र घटना की जांच थतानी साथ ही महानगरपालिका अधिकारी तड़ाव पर दौड़ी आया था तरह मीडिया द्वारा सवाल पूछा था कोई चौक्स जवाब કયા કારણોસર માછલીઓના મૃત્યુ થયા તે એક મોટો સવાલ છે શું તંત્રની બેદરકારીને કારણે આ હજારો માછલીઓના મૃત્યુ થયા સવાલ તો અનેક છે પરંતુ જવાબ તંત્ર પાસે એક પણ નથી કેલી છે એ અમે કાઢવાની કામગીરી અમારી ચાલુ છે કયા પ્રકારની મચ્છી હતી એ અમને ખ્યાલ નથી અમારો એમ ઓલરેડી અમારો ફાઇલ એરિયાનું ડિપાર્ટમેન્ટ છે એમાંથી અમારી ગપ્પી ગમ્બસી મચ્છી આવે છે એમાં લાગ્યું એ હશે પણ એ નથી આ કોઈ બીજી જ મચ્છી છે એટલે એ કઈ મચ્છી છે એ બી હજુ ધ્યાન નથી એ કઈ ખ્યાલ નથી ખબર છે એવા ખબર નથી પડતી કઈ મચ્છી છે અને કયા કારણથી એ મરી ગઈ એ બી નથી ખબર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કપિલ કલાપી ગાર્ડનની અંદર કેટલીક મોટી માછલીઓ જે છે તે મરી જવાની જે ઘટના છે તે સામે આવી છે આ જે કલાપી જે ગાર્ડન છે તેની અંદર જોઈ શકાય છે કે જે રીતે મોટા પ્રમાણમાં તળાવની અંદર જે છે માછલીઓ તે મરી ગઈ હોવાની જે મેસેજ મળી રહ્યા છે તો અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું માછલીઓ મરી ગઈ છે શું કઈ રીતે આખી ઘટના અને કેટલી દુર્ગંધ ખરેખર તો અહીંયા આગળ આ બધા બે ત્રણ દિવસ પહેલાં જે ફ્લોર ગેટ ખોલ્યા હશે એના કારણે જે પાણીનો પ્રવાહ આવ્યો એની અંદર જે બધી માછલીઓ તણાઈને આવી છે ને એ ગઈકાલથી અસહ્ય ટૂંકમાં બધી માછલીઓ મરી ગઈ એના કારણે એટલી અસહ્ય તીવ્ર દુર્ગંધ મારે છે કે જેના કારણે અમે અહીંયા વર્ષોથી ચાલવા આવીએ છીએ અમારાથી ચાલવાની પણ અમને તકલીફ પડે છે ઇવન અમારે બેસીને અમારે યોગા નથી થતા કારણ કે જો આ વાતાવરણમાં યોગા અમે કરીએ તો એના કારણે અમે પણ બીમાર પડી શકીએ એમ છે ને આના માટે પ્રશાસનને કોઈ યોગ્ય પગલાં લેવા જરૂરી છે જે રીતે જોઈ શકાય છે ગાર્ડનનું આ જે તળાવ છે તળાવની અંદર મોટી સંખ્યાની અંદર જે માછલીઓ છે તે મરી ગઈ હોવાના જે છે સામે આવી રહી છે જોઈ શકાય છે સામે જે વ્હાઇટ કલરનું જે ઢગલો દેખાવાઈ રહ્યો છે તે માછલીઓ છે મોટી સંખ્યાની અંદર જે માછલીઓ છે તે મરી ગઈ હોવાના મેસેજ મળ્યા છે અને તેના કારણે સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે તાત્કાલિક પહોંચી ગયા છે અને જોઈ શકાય છે કે જે માછલીઓ છે તે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે અહીંયા તમામ લગભગ એક હજારથી વધુ જે માછલીઓ છે તે મરી ગયા હોવાના જે મેસેજ મળી રહ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા છે અને તે માછલી બહાર કાઢવા માટેની જે કામગીરી છે હાથ ધરી છે મહત્વની વસ્તુ એ છે કે આટલું મોટું ગાર્ડન છે અડાજન વિસ્તારની અંદર અને આ બેદરકારી જે કહી શકાય છે મહાનગરપાલિકાના જે અધિકારીઓને કારણ કે જે ફ્લડ ગેટ જે ખોલાતાની સાથે જ આ જે રીતે દુર્ગંધવાળું જે પાણી જે ખરાબ પાણી છે તળાવની અંદર આવતાની સાથે જ જે માછલીઓ છે જે સમયસર ઓક્સિજન ન મળવાના કારણે જે મરી ગઈ હોવાની જે કઈ હકીકત સામે આવી રહી છે રહી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુધાર ટીવી નાઇન સુરત